नमस्कार दर्शक मित्रों, हूँ छु जिगर। आप जो रहा छो नर्मदा समाचार। सौ प्रथम आजना मुख्य समाचारों। भरूच अंकलेश्वर सहित जिला में डॉक्टर बाबा साहेब आंबेडकर की जन्म जयंती धामधूम थी उजवणी। तमाम राजकीय पक्षों, समाज संगठनों, संस्थाएं बंधारण घड़वैया ने आपी आदरांजलि। बंदोबस्त में गयेला पोलिस कर्मीए महिला कर्मी साथ दरिया किनारे करी दीधी 5 मिनिटनी भूल। पोलिस विभाग में पण पति पत्नी अने वोनो किस्सो। नेत्रंगना सस्पेंडेड पोलिस कर्मीनु महिला पोलिस साथे इलू इलू मा 7 वर्षना लग्न जीवन मा क्राइम नी एंट्री। भरूचमा 51 दलित परिवारोना महानुभावोए पग धोई पूजा करी सामाजिक समरसतानो आप्यो संदेश। शहेरना मोरेश्वरी हॉल खाते समन्वय चेरिटेबल ट्रस्ट द्वारा पाद प्रक्षालन मा अनुसूचित जातिना लोकोनु पादुका पूजन। बंधारणना घड़वैया डॉक्टर बाबा साहेब आंबेडकर नी जन्म जयंतीनी भरूच अंकलेश्वर शहर सहित जिल्लामा धामधूमथी उजवणी कराई। भरूच शहर में स्टेशन से डॉक्टर बाबा साहेब की प्रतिमा ने विविध राजकीय पक्षों, संगठनों, समाज और संस्थाओं द्वारा फूलहार अर्पण कराया था। सांसद मनसुख वसावा, धारासभ्य अरुण सिराणा, रमेश मिस्त्री, दुष्यंत पटेल, जिला प्रमुख मारुति सिंह अटोदरिया, नीरल पटेल, धर्मेश मिस्त्री, दिव्येश पटेल, राजेंद्र सुतरिया द्वारा पुष्पांजलि अपाई थी। बंधारणना घड़वैया बाबा साहेब आंबेडकर आज जन्म जयंती है। समग्र भारत ने विश्व में लोकशाही में गौरव भरू स्थान जेमणे अपाव्यू छे अने 130 करोड़ नागरिकों अधिकार माटे जेमणे श्रेष्ठ बंधारण बनावी छे, जेना कारणे आज विश्व में भारत की गणना छे, एवा डॉक्टर बाबा साहेब आंबेडकर ज्यारे आज जन्मदिवस छे त्यारे एमने आपणे हृदयथी पुष्पांजलि व्यक्त करीए छीए। आ देशना घड़वैया डॉक्टर बाबा साहेबना आज 132મા વર્ષે જન્મ દિવસની નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબે આ દેશનું બંધારણ ઘડેલું હતું। ડૉક્ટર બાબા સાહેબ સૌના નેતા હતા અને દેશના લોકશાહીની પ્રક્રિયાને તેજ બનાવવાનું કામ ડૉક્ટર બાબા સાહેબે કરેલું છે, ત્યારે આપણે સૌ એમના જીવનનું વિચારધારા લઈ અને દેશનું હિતનું કામ કરીએ। નમસ્કાર। કચાયેલા, ગરીબ, વંચિત સૌ લોકોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ભારત દેશને સમાન હક આપવા માટેની જે ચળવળ કરી હતી, તે આજે આજના દિવસે આપણે સૌ પણ એમાંથી પ્રેરણા લઈ અને સૌને સાથે લઈને ચાલવાની આજે પ્રેરણા લઈએ। અસ્તુ, ભારત ભાગી છે। જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ કાર્યાલય ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કેક કાપી ઉજવણી કરાઈ। તેઓની પ્રતિમાને હરેશ પરમાર, રાજેન્દ્ર સિરણા, પ્રદ્યુમનસિંહ સિંધા સહિતનાઓ દ્વારા ફૂલહાર કરાયા હતા। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો દિવસભર યોજાયા હતા। ભરૂચના વોર્ડ નંબર 3માં શહેર ભાજપા પ્રમુખ પ્રકાશ પટેલ, સ્થાનિક કોર્પોરેટર નરેશ સુથારવાલા, ભાવિન પટેલ, વિશ્રુતિ દૂધવાલા સહિત સોસાયટીના નગરજનો જોડાયા હતા। બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। અંકલેશ્વરમાં આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય રેલી નીકળી હતી। ડીજે સાથે નીકળેલી શોભાયાત્રામાં વિવિધ રાજકીય આગેવાનો, દલિત સમાજ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી ફરી પ્રતિમા સ્થળે પહોંચતા ફૂલહાર અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા લગાવાયા હતા। ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમાને ફૂલહાર ને સન્માનિત કરી અને આજે જે ગરીબ લોકો જે રાહદારી જતા હોય એ લોકો માટે નાસ્તો જેમાં ભૂસું છે, ખમન છે, દૂધ કોલ્ડ ડ્રિંક છે અને કાલાકટ્ટા શરબતનું આયોજન કરવામાં આવ્યું છે। એમની જન્મજયંતિને અમે આજે આ રીતના મનાવી છીએ। તો જંબુસર ખાતે પણ દલિત સમાજ અને અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા। નવસારી બંદોબસ્તમાં પોલીસ પતિ મહિલા પોલીસ કર્મી સાથે ગયો હતો અને દરિયા કિનારે 5 મિનિટની ભૂલના કારણે 7 વર્ષના લગ્ન જીવનમાં ક્રાઇમની એન્ટ્રી થઈ હતી। ભરૂચ મહિલા પોલીસ મથકે હાલ અમદાવાદ પિયર રહેતા હિનાબેન સાંસિયાએ સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ પતિ સૌરભ નરસિંહ અંજારા અને મહિલા પોલીસ પારુલબેન ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે। હિનાબેનના લગ્ન કોન્સ્ટેબલ સૌરભ સાથે 25 ઓક્ટોબર 2015ના રોજ થયા હતા।
જેઓને 7 વર્ષના લગ્ન જીવનમાં કોઈ બાળક ન હતું. પતિની નોકરી 2016 થી ભરૂચમાં હતી. સી ડિવિઝન બાદ નેત્રંગમાં તેઓની બદલી થઈ હતી, જ્યાં નવસારીમાં પતિ અને પોલીસ કર્મીઓ સાથે બંદોબસ્તમાં ગયા હતા. એક દિવસ પોલીસ વાનમાં જ અન્ય 2 મહિલા પોલીસ સાથે પત્ની ભરૂચ આવતા હતા, ત્યાં પતિના મહિલા પોલીસ સાથે લગ્નોત્તર સંબંધ હોવાની હકીકત બહાર આવી હતી. તાત્કાલિક પતિને ફોન કરી બોલાવતા પોલીસ પતિએ ખુલાસો કર્યો હતો કે આ બધું મારી 5 મિનિટની ભૂલના કારણે થયું છે. અમે નવસારી બંદોબસ્તમાં ગયા હતા ત્યારે દરિયા કિનારે બંને ખૂબ જ નજીક આવી ગયા હતા, જે બાદ પત્ની હિનાબેને સૌરભ અને પારુલને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. બંને ઘરે જ બેસીને સાથે દારૂ પણ પીતા હતા. પતિ અવારનવાર મારઝૂડ કરતો હતો અને માનસિક શારીરિક ત્રાસ આપી પિયર પણ મૂકી આવ્યો હતો, જ્યારે તેની પ્રેમિકા એવી પોલીસકર્મીએ 3 વખત આત્મહત્યાનો સ્ટંટ પણ પત્ની સામે જ કર્યો હતો. આખરે કંટાળી પત્ની હિનાબેને સસ્પેન્ડેડ પોલીસ પતિ સૌરભ, તેની પોલીસ પ્રેમિકા પારુલબેન સામે ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરાવ્યો છે. ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ મહાનુભાવોએ 51 દલિત પરિવારોના પગ ધોઈ પૂજા કરી સામાજિક સમરસતાનો અનોખો સંદેશ સાથે સાચી અંજલિ આપી હતી. ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત મોરેશ્વરી ભવન ખાતે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ અનોખો કાર્યક્રમ આયોજન કરાયું હતું. સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાલ્મીકિ સમાજના વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો અને યુવાનોના પાદ પ્રક્ષાલન પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના 51 લોકોના પાદુકા પૂજન કરવામાં માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોળા તેમજ સમન્વય ચેરિટેબલના મુક્તાનંદ સ્વામી, નીરવ પટેલ, ગિરીશ શુક્લા હાજર રહ્યા હતા. મહાનુભાવો અને શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ 51 અનુસૂચિત જાતિના લોકોના પગ ધોઈ તેઓનું પૂજન કરી માન સન્માન તેમજ બહુમાન આપ્યું હતું. મહાનુભાવો દ્વારા પગ ધોવામાં આવતા દલિતો પણ ભાવુક થઈ ગયા હતા અને ગદગદિત થઈ ઉઠ્યા હતા. સામાજિક સમરસતાનું અને ડોક્ટર બાબા સાહેબના જીવન મૂલ્યોની તેમની જન્મજયંતિએ આ અમૂલ્ય ભેટ હોવાનો સંદેશો આ કાર્યક્રમ થકી અપાયો હતો. આજરોજ 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સમસ્ત સમાજોનું જે પગનું પૂજન કરેલું છે તે અતિ ઉત્તમ કાર્ય કરેલું છે તે બદલ અમો ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ. જય ભીમ. મેં કિરણ સોલંકી, સમસ્ત વાલ્મીકિ સમાજ સેવા વિકાસ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે પાદ પ્રક્ષાલનમાં સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવેલું ખરેખર ખૂબ જ એક સારો સમાજમાં મેસેજ જાય એ પ્રકારનો એક કાર્યક્રમ છે. ધારાસભ્યશ્રી લેવલના પદાધિકારીશ્રીએ મારા પાદ પ્રક્ષાલન એટલે કે પગ ધોઈ પૂજા કરી એનો ખરેખર બહુ ખૂબ જ હું પોતે ધન્યતા અનુભવું છું અને આજના કાર્યક્રમને હું વધાવી બિરદાવું છું અને આ સમાજમાં અને દરેકની અંદર આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે બદલ હું સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટનો આભારી છું. નમસ્કાર. સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજના ઐતિહાસિક દિને સમાજને એકત્રિત કરવામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું. ટ્રાયની ગાઈડલાઇન્સ મુજબ કેબલ ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં સરકારશ્રી દ્વારા લાદવામાં આવેલ NTO 3.0ને કેબલ ટીવીના હાલમાં ચાલતા પેકેજમાં ભાવ વધારો આવેલ હોવાથી GTPLના ગ્રાહકોના નવા પેકેજ તારીખ 15 એપ્રિલના રોજથી કંપની દ્વારા પેકેજ પ્રમાણે બદલવામાં આવશે, જેની ગ્રાહકોએ નોંધ લેવા વિનંતી. હાલ તમો જે પેકેજ અને જે તમારી મનપસંદ ચેનલ જોતા હશો તેમાં ફેરફાર આવશે, જેથી ભાવ વધ્યાની માહિતી અને તમારું મનપસંદ પેકેજ પસંદ કરવા આપના લોકલ કેબલ ઓપરેટરનો સંપર્ક કરવા વિનંતી. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા ફાયર ડેની ઉજવણી કરવામાં આવી. તારીખ 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ બંદરે કપાસની ઘાસડી, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો વહન કરી ફોર્ટ સ્ટીકન નામના માલવાહક જહાજમાં આગ લાગી હતી, જે દિવસે 66 જેટલા ફાયરમેન પોતાની ફરજ અદા કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો, જે નિમિત્તે આ દિવસને નેશનલ ફાયર સર્વિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી અને 66 ફાયરમેનની યાદમાં તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર અને ફાયર જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 14 એપ્રિલ એટલે કે નેશનલ ફાયર સર્વિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈના ડોકયાર્ડમાં
બ્રિટનથી આવેલું એક જહાજ જેમાં વિસ્ફોટક સામાન હતો, જેમાં કોઈ કારણોસર આગ લાગવામાં આવી હતી, જેના પગલે મુંબઈ ફાયર સર્વિસના 66 જેટલા જવાનોએ તે આગને ઓલવવા માટે પોતાનો જીવ સમર્પિત કર્યો હતો. તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમજ ફાયર સર્વિસમાં જે પણ લોકોએ ફરજ દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે તેવા તમામ શહીદોને આજે હું સતત નમન કરું છું અને તેઓને શ્રદ્ધાંજલિ આપવા અર્થે આખા ભારતભરમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. રાજસ્થાનથી મુંબઈ ખાતે સદભાવનાના ઉદ્દેશ્ય સાથે નીકળેલ જૈન આચાર્ય મહાશ્રમણજી ભરૂચ ખાતે આવી પહોંચતા તેઓનું તેરાપંથી જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારત દેશમાં ભાઈચારો બની રહે તે માટે સદભાવનાના ઉદ્દેશ્ય સાથે રાજસ્થાનથી મુંબઈ ખાતે પદયાત્રા હેઠળ નીકળેલ જૈન આચાર્ય મહાશ્રમણજી ગુજરાતમાં પ્રવેશ કરતા ઠેર ઠેર તેઓનું જૈન સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જેઓ આજરોજ ભરૂચના પ્રીતમ સોસાયટી સ્થિત ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તથા ભરૂચના જૈન શ્રેષ્ઠી થાનમલ માલુના નિવાસસ્થાને આવી પહોંચતા તેઓનું સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણ સિરણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, હનુમાન બૈદ, અરવિંદ છાજેડ, થાનમલ માલુ તેમજ જૈન સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જૈન શ્રેષ્ઠી ભરતભાઈ શ્રોફના નિવાસસ્થાને દેરાસર સ્થિત યોજાયેલ પ્રવચન સભામાં મોટી સંખ્યામાં તેરાપંથી જૈન સમાજના સભ્યોએ મહારાજશ્રીના આશીર્વચનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. આશ્રમજી અભી અણુવ્રત યાત્રા લેકર કે સુરત ઓર મુંબઈ કી ઓર જા રહે હૈ. इस यात्रा के मुख्य उद्देश्य में आचार्य जो संदेश दे रहे हैं लोगों को वो है कि आपस में सद्भाव के साथ रहो, हो सके वहाँ तक ईमानदारी का पालन करो और नशा मुक्त जीवन जीने का प्रयास करो. इस तीन मिशन के साथ आचार्य महाश्रमण जी ने अभी भारत के 20 राज्यों में 18,000 किलोमीटर की पदयात्रा की थी और यूँ आचार्य 55,000 किलोमीटर से अधिक पैदल चल करके गाँव-गाँव जा करके लोगों को सद्भावना, नैतिकता, नशा मुक्ति का संदेश दे रहे हैं. अभी आज भरूच आए हैं, फिर अंकलेश्वर कामरेज होते हुए સુરત કી ઓર જાયેંગે, 15 દિન સુરત પ્રવાસ રહેગા, ફિર આગે નિકલ જાયેંગે. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા ખાતે વૈશાખી તહેવાર નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા ખાતે આજરોજ ગુરુદ્વારાના સ્થાપના દિન વૈશાખી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં જિલ્લા સહિત અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શીખ બંધુઓ ઉમટી પડ્યા હતા. અખંડ પાઠ, કીર્તન, ગુરુ ગ્રંથ સાહેબની પ્રાર્થના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શીખ બંધુઓએ શ્રદ્ધા અને ઉમંગભેર જોડાઈ લાભો લીધો હતો. જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. કેમ્પમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા ખાતે વૈશાખી તહેવાર નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આજે ભરૂચ ગુરુદ્વારા જે પહેલા પાતશાહી ગુરુ નાનક દેવજી અહીંયા આવેલા અને આ ગુરુદ્વારાનું નામ પહેલી પાતશાહી ગુરુદ્વારા ચદ્દર સાહેબ છે, તો આજે 14 એપ્રિલ ખાલસા દિવસ સ્થાપના દિવસ છે, એના રીતે આપણે બૈસાખીનો તહેવાર મનાવીએ છીએ અને ભાઈચારાનું જે હિન્દુ મુસ્લિમ શીખ બધાનું ભાઈચારાનો દિવસ છે ખાલસા દિવસ, એની અંદર અમે લોકોએ આજે યુનિટી બ્લડ અને સંકલ્પ સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન ગુરુદ્વારામાં રાખવામાં આવ્યું છે, જેના સ્ટાફરૂપે આજે લગભગ ની તો 50 ઉપર યુનિટ આપણે બ્લડ ડોનેટ થશે. ભરૂચના કલેક્ટર કચેરી પાસે આવેલ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન સંસ્થા ખાતે ગૌરસ અંતર્ગત છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચ શહેરમાં સેવા કાર્યો સાથે સંકળાયેલ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કાળઝાળ ગરમીમાં વિવિધ સરકારી કચેરીઓ ખાતે આવતા અરજદારોને ઠંડી છાશ મળી રહે તે માટે આજરોજ કોરસ અંતર્ગત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જે કેન્દ્ર ખાતે સવારે 11 થી બપોરે 3:30 કલાક સુધી વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવશે. આ છાશ વિતરણ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન સંસ્થાના જયેશ પરીખ તથા આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના આંગણે આનંદોત્સવ ઉજવાઈ રહ્યો છે. આનંદોત્સવ એનો છે, સેવાનો આનંદનો છે, કારણ કે આજે એક નવી સેવાનો અમે શુભારંભ કરી રહ્યા છે. અમારી સંસ્થા ભરૂચ શહેરની જે જિલ્લાની જે સરકારી કાર્યાલયો આવેલા છે એની સન્મુખ છે કે જ્યાં આગળ હજારો નાગરિકજનો રોજે પોતાના કામ માટે આવતા હોય છે, તો તેવાની સેવાર્થે આજથી અમે
નિઃશુલ્ક છાશ વિતરણ સેવા કેન્દ્ર ચાલુ કરીએ છીએ અને એમાં શું છે કે 11 થી 3:30 સુધી અમે લોકો નિઃશુલ્ક છાશનું વિતરણ કરવાના છે, જેથી કરીને અહીંયા જે નાગરિકો આવ્યા હોય એ કાળજાળ ગરમીમાં એ લોકો જે ત્રાહિમામ પોકારતા હોય તેમના કાળજાને ઠંડક આપવાનો એક અમે સૂત્ય પ્રયત્ન કરીએ છીએ. અને આ સેવા કાર્ય માટેનું અમારું બળ જે છે તો અમારી સંસ્થાનો એક પહેલો શબ્દ છે, વેદની ઉક્તિ છે, મનુર્ભવ, કે જેનો અર્થ છે અર્થ થાય છે માનવ બન અને માનવ ધર્મનું પાલન કર. તો એ બળ બનીને અમારે આ બધી સેવાઓની 5 વર્ષની જે યાત્રા છે એમાં ઉત્તરોત્તર બધો વધારો થતો જાય છે. ધન્યવાદ. સંગીની જૈન સોશિયલ ગ્રુપ દ્વારા નવા પ્રમુખ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. ભરૂચની SVMIT કોલેજના હોલ ખાતે સંગીની જૈન સોશિયલ ગ્રુપના નવા વર્ષ 2023-24 નવા વર્ષના પ્રમુખ નેહા હેત શાહ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર પૂર્વી શાહ, જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિજિયોનલ સંગીની કન્વીનર દ્વારા પ્રમુખ અને તેઓની ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. JSC ગુજરાત રિજિયોનલ ચેરમેન ભરત શાહ, ઝોનલ કોઓર્ડિનેટર પંકજ મહેતા અને જૈન સોશિયલ ગ્રુપના ભરૂચના કેતકી મહેતા તેમજ સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા ગ્રામ પંચાયત ખાતે રાત્રિ ગ્રામસભા મળી હતી, જેમાં ગ્રામજનોએ વિવિધ પ્રશ્ને રજૂઆત કરી. વાલિયા તાલુકા વહીવટીતંત્ર દ્વારા વાલિયા ગ્રામ પંચાયત ખાતે મામલતદાર માધવી મિસ્ત્રીની અધ્યક્ષતામાં રાત્રિ ગ્રામસભા મળી હતી, જેમાં વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જ્યારે વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, ઈ શ્રમ કાર્ડ સહિતની યોજનાઓની ગ્રામજનોને માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. તો વાલિયા ગામની શિવદર્શન સોસાયટીમાંથી GEB બાપુનગર ડુંગેરી ફળિયામાંથી આવતું વરસાદી પાણીને લઈ સ્થાનિકોને થતી સમસ્યા તેમજ આંતરિક માર્ગ, પેવર બ્લોક, જાહેર માર્ગ ઉપર દબાણ મુદ્દે રહીશોએ ઉગ્ર રજૂઆત પણ કરી હતી. સ્થાનિકોના કામો પૂર્ણ કરવાની ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલે ખાતરી આપી હતી. અંકલેશ્વર ONGC SC ST વેલફેર એસોસિએશનના ઉપક્રમે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર ONGC કોલોનીમાં આવેલ સૂર્યા ઓડિટોરિયમ હોલ ખાતે અંકલેશ્વર ONGC SC ST વેલફેર એસોસિએશનના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિતોના હસ્તે બાબા સાહેબ આંબેડકરની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો અને ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન સામગ્રીઓ તેમજ મહિલા સંસ્થાઓની તાલીમાર્થી બહેનોને સીવણ મશીન સહિત રોજગારી અર્થેના સાધનોનું વિતરણ કરાયું. કાર્યક્રમમાં ONGCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિજયકુમાર ગોખલે, ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર રતિલાલ રોહિત, ONGC સેવા સમિતિના ચેરમેન રોહિત પટેલ, SC ST વેલફેર એસોસિએશન તેમજ મજદૂર સંઘના આગેવાનો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના કાસદ ગામની પરિણીતાને પતિ અને નણંદ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. મૂળ રાજપારડી અને હાલ ભરૂચ તાલુકાના કાસદ ગામમાં રહેતી શમીમબેન ગુલામ હુસેન મંસૂરીના લગ્ન વર્ષ 1999માં કાસમ ગફૂર મોહમ્મદ મંસૂરી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન દંપતીને 3 બાળકો છે. પરિણીતાની નણંદ તેણીના પતિને દહેજમાં કંઈ લાવી નથી તેમ કહી ચડામણી કરતા પતિ દ્વારા પરિણીતાને મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. તે દરમિયાન પગુથણ ગામમાં લગ્ન પ્રસંગમાં આવેલ પતિને પરિણીતાએ સમજાવવાની કોશિશ કરતા તેણે આવેશમાં આવી જઈ માથાકૂટ કરી અપશબ્દો ઉચ્ચારી હેરાનગતિ કરી ત્રાસ આપતા મહિલાએ પતિ અને નણંદ વહીદા સાજિદ મંસૂરી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વરના નવાદીવા રોડ ઉપર આવેલ જલારામનગર સ્થિત સ્વપ્નલોક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને ચાંદીની વસ્તુઓ મળી કુલ 35,000 મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ જલારામનગર સ્થિત સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા કૌશિક ધીરજલાલ મહેતા ગત તારીખ 12 એપ્રિલના રોજ અંકલેશ્વર GIDC ખાનગી કંપનીમાં નોકરી પર મકાન બંધ કરી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ ચાંદીના સિક્કા, ગ્લાસ અને રોકડ 30,000 મળી કુલ 35,000 મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ કૌશિક ધીરજલાલ મહેતા છે. હું સ્વપ્નલોક સોસાયટી જે જલારામનગરમાં આવેલી છે ત્યાં રહું છું. ને મારે ઘરે ગત રાત્રિએ લગભગ 12 થી 4 ગાળાના સમયમાં ચોરી થયેલી છે. જે રૂપિયા 30,000 રોકડા, એક ચાંદીનો ગ્લાસ ને 3 ચાંદીના સિક્કા લઈ ગયા છે. એની ટોટલ 35,000 જેવી કિંમત ટોટલ થઈ છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ મીરા માધવ રેસિડેન્સીમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો ફરાર થયા. મૂળ જામનગર અને હાલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ મીરા માધવ રેસિડેન્સીના મકાન નંબર 402માં રહેતા દિવ્યેશ દયાભાઈ ધંધુકિયા ગત તારીખ 11 એપ્રિલના રોજ પોતાના રૂમમાં સૂઈ ગયા હતા અને પોતાનો મોંઘાદાટ મોબાઈલ ફોન તકિયા નીચે મૂક્યો હતો. દરમિયાન રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી તસ્કરોએ અંદર પ્રવેશ કરી 57,000 મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ જલારામ નગર સ્થિત સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા કૌશિક ધીરજલાલ મહેતા ગત તારીખ 12 એપ્રિલના રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાનગી કંપનીમાં નોકરી પર મકાન બંધ કરી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ ચાંદીના સિક્કા, ગ્લાસ અને રોકડા 30,000 મળી કુલ 35,000 મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી. તમામ રાજકીય પક્ષો, સમાજ, સંગઠનો, સંસ્થાએ બંધારણના ઘડવૈયાને આપી આદરાંજલિ. બંદોબસ્તમાં ગયેલા પોલીસ કર્મીએ મહિલા કર્મી સાથે દરિયા કિનારે કરી દીધી 5 મિનિટની ભૂલ. પોલીસ વિભાગમાં પણ પતિ પત્ની અને વોનો કિસ્સો. નેત્રંગના સસ્પેન્ડેડ પોલીસ કર્મીનું મહિલા પોલીસ સાથે ઇલુમાં 7 વર્ષના લગ્ન જીવનમાં ક્રાઇમની એન્ટ્રી. ભરૂચમાં 51 દલિત પરિવારોના મહાનુભાવોએ પગ ધોઈ પૂજા કરી સામાજિક સમરસતાનો આપ્યો સંદેશ. શહેરના મોરેશ્વરી હોલ ખાતે સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાદ પ્રક્ષાલનમાં અનુસૂચિત જાતિના લોકોનું પાદુકા પૂજન. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.